હીરાબેન દેવચંદજી માળી કન્યા છાત્રાલય ખાતે અંગદાન મહાદાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો. દિયોદર ખાતે આવેલ શ્રીમતી હીરાબેન દેવચંદજી માળી કન્યા વિદ્યા સંકુલ ખાતે અંગદાન અભિયાન અંતર્ગત આજે શ્રી દિલીપભાઈ દેશમુખની અધ્યક્ષતા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કરી સ્વાગત ગીત સાથે મહેમાનોનું સ્વાગત, પુષ્પગુચ્છ, સાફો, શાલ અને ગૌમાતાની મૂર્તિ આપી દિલીપભાઈ દેશમુખ દાદાનું સન્માનભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ દાદાએ લોકોને અંગદાન વિશે વિવિધ પ્રસંગો અને સમય અંગદાન વિશે સરળ ભાષામાં સમજ્યા એ રીતે સમજી આપી હતી. અંગદાન ત્રણ રીતે આપી શકાય છે, પણ જીવિત વ્યક્તિનું અંગદાન કિડની, લીવર, ટ્રાન્સપ્લાન્ટ દ્વારા વ્યક્તિ આપી બીજાને જીવન આપી શકે છે. સાથે બ્રેઇન ડેમેજ વ્યક્તિના પરિવાર દ્વારા આંખ, કિડની, લીવર, ટ્રાન્સપ્લાન્ટ કરી ત્રણ વ્યક્તિએ જીવતદાન આપી શકાય છે. કયા સમયે અંગદાન કરવું, જેમ કે કુદરતી મોત થાય તો કેવી રીતે અંગદાન કરવું જેવી લોકોને માહિતી આપી હતી, અને બીજી તરફ કયા સમયે અંગદાનનું દાન કરવું એના વિશે માહિતી આપી હતી, જેમાં આ પ્રસંગે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખ, દિયોદર ધારાસભ્ય શિવાભાઈ પુરિયા, પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, પૂર્વ સરપંચ કેપી માળી, કનુભાઈ વ્યાસ, દિયોદરના ભાજપ કોંગ્રેસ પક્ષના આગેવાનો, દિયોદર ડોક્ટર એસોસિએશન ટીમ તેમજ વરિષ્ઠ આગેવાનો કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંગદાન અભિયાન સાથે સમગ્ર કાર્યક્રમ કોવિડ ગાઈડલાઈનની મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાયો હતો. બ્યુરો રિપોર્ટ, બળદેવટી રાવ, મિરાજંગ ન્યૂઝ, બનાસકાંઠા. એવું 8-10 દિવસ પહેલાં જ મારી એમની સાથે વાત થઈ, અને આટલા ટૂંકા ગાળામાં અને કોરોના મહામારીમાં પણ એમણે ખૂબ સુંદર પ્રયાસ કરીને એમનો પોતાના જ સંકુલમાં ખૂબ સરસ કાર્યક્રમમાં આયોજિત અને ઉપસ્થિત આપ સૌ મારા આત્મીય ભાઈ બહેનો, અનેક મારા મિત્રો અહીંયા ઉપસ્થિત છે. નામસ્મરણમાં મારો સમય વ્યતીત ન કરતા સીધા વિષય ઉપર હું આવી જાઉં. અંગદાન શબ્દ આપણા માટે થોડો નવો છે. કોણ કરી શકે, ક્યારે કરવાની જરૂર પડે અને કેવી રીતે કરી શકાય, આ મુખ્યત્વે આપણા મનમાં પ્રશ્ન હોય છે. અને જેમ આપણા સંચાલકભાઈએ ઉલ્લેખ કર્યો, એવો અનુભવ મને લગભગ દરેક કાર્યક્રમમાં આવે છે કે લોકોને એવું લાગે કે આપણે અંગદાન જાગૃતિના કાર્યક્રમમાં જઈએ એટલે આપણે જેમ કોઈ મોટું સારું સંકુલ બનાવવાનું હોય અને એના ડાયરાનું આયોજન કર્યું હોય અને આયોજન કર્યા પછી અપીલ કરવામાં આવે દાનની અને લોકો ફાળો લખાવે, એ રીતે આ બધા જાગૃતિ અભિયાન હોય અને ફાળામાં પછી કોઈ પાણી કે બે કિડની લખી લો, એક લીવર લખી લો, એવું કોઈ અંગ લખાવવાનું નથી એટલે ચિંતા છોડી દીધી. એટલે લોકો આ પ્રશ્ન કરે કે અમારે શું લખાવવું પડશે, કહું છું તમારે કાંઈ લખાવવાનું નથી, અત્યારે સમજવાનું છે. વાત બરાબર સમજશો તો બરાબર આપણે જે શું કરવાનું છે સમજી જાવ તો વાત બરાબર પૂરી થઈ. આપણા દેશમાં, આખા દેશની કે ગુજરાતની વાત કરીએ, પણ આપણે દિયોદરની જ વાત કરીએ એટલે હું દિયોદરના વાતથી શરૂઆત કરું. અહીંયા બે ચાર ડોક્ટરો ઉપસ્થિત છે અને ડોક્ટર નથી એવા લોકોને પણ ખબર હશે કે લોકોને ડાયાલિસિસ કરવું પડે છે. દિયોદરમાં પણ મારી જાણકારી મુજબ ડાયાલિસિસ સેન્ટર હશે એક કે બે. કેટલા સેન્ટર છે? નથી દિયોદરમાં. બાજુમાં ક્યાં નજીકમાં છે?